એવરીવન, અત્યારે હું તમારા માટે દૂધીની એક મસ્ત રેસીપી લઈને આવી છું. દૂધીના મૂઠિયા. દૂધીનું શાક બનાવો એટલે બધાનું મોડો ફૂલાઈ જાય છે, શાક તો કોઈનું પસંદ જ નથી. તો ચલો દૂધી ખાઈએ આપણે મૂઠિયા બનાવીને. લેટ્સ સ્ટાર્ટ. સૌ પ્રથમ આપણે અહીંયા 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે, અને મેં છાલ કાઢી લીધી છે અને વચ્ચેથી કટ કરી લીધી છે, એટલે દૂધી ખમણવી ઇઝી પડશે. બધી જ દૂધીને આપણે બારીક ખમણી લઈશું. ખમણીની મદદથી બધી જ દૂધી અહીંયા મેં ખમણી લીધી છે. હવે અહીં આદુ લસણ અને મરચાંની આપણે પેસ્ટ બનાવી લઈશું. હવે દૂધીમાં આપણે 1 વાટકી ઘઉંનો કકરો લોટ ઉમેરીશું. ત્યારબાદ તેમાં 2 ચમચી મેં ચોખાનો લોટ ઉમેર્યો છે. ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર ખાંડ લીધી છે 2 ચમચી, લીંબુનો 1 લીંબુનો રસ લઈ લીધો છે. બે મોટા ચમચા તેલ ઉમેરીશ. આદુ લસણ મરચાંની જે પેસ્ટ બનાવી રાખી છે એ એડ કરી દેશું. ત્યારબાદ થોડું ધાણા જીરું, હળદર અને મરચું નાખીશ, અને થોડો ગરમ મસાલો પણ ઉમેરીશ. હવે આ બધાને આપણે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. પાણી કે છાશ કે દહીં કે કશું જ તમારે નાખવાની જરૂર નહીં પડે, એમનો જ લોટ સરસ બંધાઈ જશે. જો તમને એવું લાગે કે લોટ વધારે થઈ ગયો છે, બંધાતો નથી, તો થોડું દહીં એડ કરો. બાકી આ રીતે સોફ્ટ ડફ બનાવી દેજો, જેવો રોટલીનો બાંધીએ એવો બનાવવાનો છે. હવે અહીં મેં ઢોકળિયું પાણી ગરમ કરવા મૂકી દીધું છે, અને આ રીતે બધાના રાઉન્ડ બનાવી લીધા છે લોટમાંથી. પાણી ગરમ થાય એટલે ડીશ મૂકીને આપણે એમાં બાફાવા માટે મૂકી દઈશું. પાણી ઉકળી ગયું છે, હવે હું મૂકી દઉં છું. હવે આને કવર કરીને આપણે હાઈ ફ્લેમ પર 20 મિનિટ માટે રહેવા દઈશું. 20 મિનિટ થશે એટલે સરસ મૂઠિયા બફાઈ જશે. એકવાર ચેક કરી લઈએ બફાઈ ગયા છે કે નહીં, ચપ્પાની મદદથી તમે ચેક કરી શકો છો. આ રીતે ચેક કરી લેવું, સરસ બફાઈ ગયા છે. હવે આપણે આને નાના નાના પીસમાં કટ કરી લઈશું. જો તમને આમનમ પસંદ હોય તો તમે આમનમ પણ ખાઈ શકો છો, પણ હું અહીંયા મૂઠિયાને વઘારી લઈશ. બધા જ મૂઠિયા મેં સરસ કટ કરી દીધા છે, તમે જોઈ શકો છો એકદમ મસ્ત મૂઠિયા બની ગયા છે. એક જારી પણ પડે છે એટલે આ ખાવામાં એકદમ સોફ્ટ લાગશે, રૂ જેવા, કઠણ નહીં લાગે. મેં આમાં સોડા બિલકુલ ઉમેર્યો નથી તો પણ સરસ થઈ ગયા છે. હવે એક મોટી કડાઈમાં આપણે 2 ચમચા જેટલું તેલ લઈશું, એમાં રાઈ ઉમેરીશું. તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે જીરું નાખીશું, તલ નાખીશું, હિંગ નાખીશું, તલ નાખીશ, અને લીમડાના પાન થોડા ઉમેરીશ. બસ હવે બધા મૂઠિયા નાખી દેશું અને બરાબર સરસ રીતે હલાઈ લેશું. મૂઠિયાને હલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું, ધીમે ધીમે હલાવજો, ભૂકા ઓછા થઈ જાય એના માટે. જો બહુ હલાઈ હલાઈ કરશો ચમચાની મદદથી તો બધા જ મૂઠિયા માંગીને ભૂક્કો થઈ જશે, પછી ખાવાની મજા નહીં આવે, એટલે આ રીતે હલાવવાનું.
બસ હવે રેડી થઈ ગયું છે. ઉપર થોડી કોથમીર ને એવું એડ કરી દો. રેડી છે દૂધીના મૂઠિયા.